ચોમાસું શરૂ થતાં જ ફરી એકવાર આમ આદમીની મુશ્કેલીઓમાં વધારો થયો છે, કારણ કે રાજ્યમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, તેમાં પણ ખાસ કરીને ટામેટાના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો ટામેટાના ભાવ 150 રૂપિયા સુધી પહોંચ્યા છે, તો અન્ય લીલા શાકભાજીના ભાવ પણ 100 રૂપિયાની આસપાસ પહોંચ્યા છે, કારણ કે બિપરજોય વાવાઝોડાને કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। અને આ કારણે વેપારીઓને પણ મોંઘા ભાવે શાકભાજી ખરીદવું પડી રહ્યું છે। टमाटर की वजह से यहाँ अब आज 7-8 दिन से 100-150 रुपया 120 रुपया दाम हो गया, और ऊपर से माल बहुत कम आ रहा है। महाराष्ट्र और बेंगलोर से टमाटर आ रहा है, वहाँ से 5-6 गाड़ी टमाटर आ रहा है, नहीं तो 10-15 गाड़ी आता था। और यह वहाँ बोल रहा है कि बारिश की वजह से टमाटर बहुत कम आता है, और ये इसलिए टमाटर का दाम 80-90 रुपया तो वही यार्ड में होलसेल में बेचते हैं, और यहाँ 100-120 रुपया टमाटर का रेट हो गया है। વેપારીઓને મોંઘા ભાવે શાકભાજી મળે એટલે સ્વાભાવિક રીતે સામાન્ય જનતાને પણ મોંઘું જ શાકભાજી મળવાનું છે। ત્યારે આ મુદ્દે ગૃહિણીઓનું શું કહેવું છે જરા તે પણ સાંભળો। એકચ્યુઅલી સબ સબ્જી કે દામ તો બઢ રહે પણ ટમાટર કે દામ તો લાઈક જૈસે આસમાન છુ રહે એસા લગ રહા હૈ। ये क्या है कि सब्जी के दाम चलो हम तो फिर भी वर्किंग है कैसे भी मैनेज करके ले लेते हैं, पर कोई एक सब्जी का गवर्नमेंट को एक फिक्स एवरेज दाम करना चाहिए कि इससे ज़्यादा सब्जी नहीं बढ़नी चाहिए। उसका रीज़न है कि सब लोग लाइक हमारी तरह भी नहीं होते, जो मिडिल क्लास लोग है, जो लाइक लेबर क्लास लोग है, उन लोगों के लिए अभी टमाटर सब्जी में डालना मतलब सोने की खरीदी की जैसा हो गया है कि नहीं। वो जहाँ पे समझ लो कि एक भी डाल रहे थे वहाँ पे वो बिना टमाटर के भी सब्जी खा रहे हैं। टमाटर हाल अन्य રાજ્યમાંથી આયાત થતા હોવાથી વધુ ભાવ છે, તો અન્ય શાકભાજીના પાકને પણ વાવાઝોડાને કારણે નુકસાન થયું છે। તેવામાં હજુ 2 મહિના લોકોને આ મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે તેવું વેપારીઓનું અનુમાન છે।